સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં ભારતીય જનતા પાર્ટી શહેર મંડળ દ્વારા વડાપ્રધાનના દીર્ઘાયુ માટે હોમ હવનનું આયોજન. પ્રાંતિજ ભાજપ શહેર મંડળ અને મહિલા મોરચા દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના દીર્ઘાયુ માટે શ્રી મહાકાળી મંદિર ખાતે હોમ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેર મંડળ પ્રમુખ નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ, મહામંત્રી ગિરીશભાઈ પટેલ, નિકુંજભાઈ રામી, નગરપાલિકા પ્રમુખ દીપકભાઈ કડિયા તેમજ અન્ય હોદ્દેદારો સહિત મહિલા મોરચાની બહેનોએ આ યજ્ઞમાં ઉપસ્થિત રહીને મોદીજીના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી. પંજાબ ચૂંટણી પ્રચાર માટે જતા દેશના વડાપ્રધાન મોદીના કાફલા સાથે જતા તેમની સુરક્ષામાં ચૂક આવતા દેશભરમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છે. શાસ્ત્રી પ્રશાંત મહારાજે વિધિ વિધાન અનુસાર હવન કરીને આરતીનું આયોજન કર્યું હતું. જીલ રાવલ, ZSTV, પ્રાંતિજ. દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી પંજાબની યાત્રા દરમિયાન જે પણ કંઈ ષડયંત્ર રચાયું એ ષડયંત્રના કારણે આખા દેશનું જનમાણસ ચોંકી ઉઠ્યું. એના અનુસંધાને આપણને ખ્યાલ આવ્યો કે આપણા વડાપ્રધાનને માટે કોઈ મોટું કાવતરું ઘડાઈ રહ્યું છે. આ સંદર્ભમાં રાષ્ટ્રીય લેવલે અને રાજ્ય લેવલે વડાપ્રધાનશ્રીના લાભાર્થી આયુષ્ય માટે છેલ્લા અઠવાડિયાથી વિવિધ પ્રોગ્રામનું આયોજન થઈ રહ્યું છે. એના અનુસંધાને પ્રદેશ ભાજપ અને જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી જેડ પટેલની સૂચના અનુસાર આજ રોજ પ્રાંતિજ મહાકાળીના મંદિર ખાતે અમારે પ્રધાનમંત્રી, અમારી શાન અને આપણા વડાપ્રધાન ખૂબ લાંબુ તંદુરી આયુષ્ય ભોગવે એના માટે એક હવનનું આયોજન કરવામાં આવ્યું હતું અને એના લાંબા આયુષ્ય માટે અહીં હોમ હવન કરી એ સંકલ્પ કરવામાં આવ્યું હતું. આજના કાર્યક્રમમાં પ્રાંતિજ શહેર મંડળના તમામ હોદ્દેદારો, યુવા મોરચો, મહિલા મોરચો તથા સમગ્ર ટીમ હાજર રહી વડાપ્રધાનશ્રીના લાંબા આયુષ્ય માટે આહુતિ આપી હતી અને વડાપ્રધાન આપણા ઘણું જીવો, લાંબુ જીવો એવો સંકલ્પ કર્યો હતો. ભારત માતા કી જય, વંદે માતરમ. આપણા આદરણીય લોકલાડીલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈના દીર્ઘાયુ માટે અહીંયા મહાકાળી મંદિર પ્રાંતિજ ખાતે હોમ હવનનું આયોજન કરેલ છે. તો એમના દીર્ઘાયુ માટે અમે પ્રાંતિજ સંગઠન, મહિલા મોરચો, યુવા મોરચો, તમામે તમામ નાગરિકો અહીંયા ભેગા મળી અને તેમના લાંબા દીર્ઘાયુ માટે ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ કે તે ઘણું ઘણું જીવે, દીર્ઘાયુ રહે, આયુષ્યમાન રહે અને આપણા દેશની આન શાન બની રહે એ માટે અમે અહીંયા સંકલ્પ કર્યો છે. ભારત માતા કી જય.